વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. ચર્ચા અહીંયા એ થઈ રહી છે કે હવે કઈ રીતે આ તણાવને દૂર કરવું, સંબંધોમાં મીઠાશ કઈ રીતે પાછી લાવી, અને સાથે જ જે તણાવ આટલો બધો વધી ગયો છે તેને દૂર કરવા માટે શું કરવું. ઉમેશભાઈ, આપને પૂછવા માંગીશ, આપના એક્સપિરિયન્સો જાણવા માંગીશું કે કયા પ્રકારે આપ કાઉન્સેલિંગ કરો છો, યા તો યોગ દ્વારા કઈ રીતે તણાવને દૂર કરી શકાય. આર્ટ ઓફ લિવિંગ એક સુદર્શન ક્રિયા શીખવાડે છે, એને આખું દુનિયામાં રિસર્ચ થયું છે, એને મેડિકલની પણ સાયન્સિફિકથી માન્યતા મળી છે. બોડીના સેલનો બિફોર સુદર્શન ક્રિયા, આફ્ટર સુદર્શન ક્રિયા ફોટોગ્રાફ લીધો. પહેલા સુદર્શન ક્રિયાની પહેલા એકદમ બ્લેક હતો, ટોક્સિન ભરેલા હતા. આફ્ટર સુદર્શન ક્રિયા પિંક, અને કેટલી જગ્યાએ એવું કીધું કે ઇટ વર્ક્સ ઓલમોસ્ટ એઝ અ વેક્સિન ફોર પેરાલિસિસ. બિલકુલ. ડિપ્રેશન અને કેટલા બધા સમય લોકોને યોગ તરફ કઈ રીતે વાળવા, લોકોમાં જાગૃતિ ખૂબ વધી છે. જો તમે જુઓ છેલ્લા 5-10 વર્ષની અંદર, મારો વ્યક્તિગત અનુભવ એવો કહે છે કે 10 વર્ષ અંદર લોકો ખૂબ જ હવે રુઝાન છે યોગ માટેનું, લોકો સામેથી આવી રહ્યા છે. લોકોને ખબર છે કે જીવનનો તણાવ છે એના માટે એક જ ઇફેક્ટિવ રસ્તો છે એના માટે બહાર આવવા માટે. અને મહારાષ્ટ્રનો એક ઉલ્લેખ કરવા માંગીશ, મહારાષ્ટ્રમાં એક ગામમાં ખેડૂતો ખૂબ જ આત્મહત્યા કરતા હતા. આર્ટ ઓફ લિવિંગ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી, લોકોને સુદર્શન ક્રિયા કરવામાં આવી, તેના દ્વારા તકલીફો દૂર કરવામાં આવી. રશ્મિ, આપ શું કહેશો? મારા અનુભવ મુજબ તો ભલે સામાજિક અને સાયકોલોજીકલ કારણો તો છે જ, દુનિયામાં ઘરે ઘરે છે, પણ મેડિટેશન જે યોગની પદ્ધતિ છે જેનાથી વ્યક્તિ પોતાની જાત તરફ વધારે જોઈ શકે છે, જ્યારે વ્યક્તિ પોતાની જાત સાથે સંબંધ બાંધી શકે છે, ઓળખી શકે છે અને વાત કરી શકે છે, ને એમાં એના ઘણા બધા પ્રશ્નો ઉકલી જાય છે. મૂળ વ્યક્તિનો સ્વભાવ ભયનો હોય છે, અને ભયથી ગ્રસિત થઈ જાય છે એટલે એના આત્મવિશ્વાસની કમી થઈ જાય, જે મેડિટેશન દ્વારા એ દૂર કરી શકે. એટલે ભય દૂર કરવાની જરૂર છે, મેડિટેશન દ્વારા ભય દૂર થાય છે અને તે દૂર કરવાની જરૂર છે. પ્રશાંતભાઈ, આપ શું કહેશો? મેડિટેશન અને કાઉન્સેલિંગ દ્વારા આ તમામ સમસ્યાનું નિવારણ આવી શકે ખરું? આનો જવાબ છે કે કમ્પ્લીટલી ના આવી શકે, કારણ કે અમે મેડિકલી અને બહુ મોટા લાર્જ પિક્ચરમાં જોઈએ છે, એમાં સોશિયલ સપોર્ટ પણ આવી જાય અને એમાં મેડિટેશન પણ આવી જાય, યોગ પણ આવી જાય, પ્રાણાયામ પણ આવી જાય, કાઉન્સેલિંગ આવે, સાયકોથેરાપી આવે અને મેડિસિન્સ પણ આવી જાય. આપણે એ સમજવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જે છે કયા ચોક્કસ કારણોના લીધે પીડિત છે, સૌથી પહેલી વાત તો આ છે. એનું ક્લિનિકલ મેડિકલ ડાયગ્નોસિસ થવું બહુ જ જરૂરી છે. બધી જ ભેંસોને એક જ લાકડીએ ચલાવવાથી ક્યારેક નુકસાન થાય? હા, ચોક્કસ છે. પ્રિવેન્ટિવ રીતે આપણે જોઈએ તો યોગ એ શ્રેષ્ઠ ઉપાય છે, બહુ જ સરસ રીતે વ્યક્તિના માનસને સ્થિર કરે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિના શરીરની અંદર ચોક્કસ પ્રકારના કેમિકલનો ડ્રોપ ઓટોમેટિક થતો હોય, જિનેટિકલ કારણોને લીધે થતો હોય, તો એની અંદર તમારે મેડિસિન્સ આપવી જ પડે, અને બીજું એની અંદર તમારે થેરાપી કરવી જ પડે. સાયકોથેરાપી જે છે એ બહુ ટેકનિકલી સાયન્ટિફિકલી વપરાશમાં લેવાતી બાબતો છે, જેમ સર્જરી કરવી પડે. રુઝાનજી, આપ શું કહેશો? સૌથી પહેલા તો જે મેડિટેશનની વાતો થાય છે, હું એક સિમ્પલ વાત કહેવા માંગુ છું, કારણ કે ઘણા લોકો મેડિટેશન નામની બી જાય છે કે મારાથી નહીં થાય. ફંડામેન્ટલ એટલો સિમ્પલ છે કે તમે જયારે તમારા શ્વાસને રોકો છો, પરમાણી લો, મોટો શ્વાસ લો, રોકો અને છોડો, એટલે તમારું બોડી આખું રિલેક્સ થાય છે અને બોડીમાં ઓક્સિજન વધી જાય છે, અને એના લીધે જે તમારું જે માઇન્ડ ફાસ્ટ ચાલતું હતું એ એકદમ કંટ્રોલમાં આવી જાય છે. જેમ કહેવામાં આવે છે કે આપણે ગુસ્સે થવાના હોય એટલે ગુસ્સે લાગતો હોય તો આપણે 1-10 ગણવાનું કેમ ગણાવે છે, તાકે આપણે 1-10 ગણીએ એટલે આપણે આખા રિલેક્સ મોડમાં આવી જાય. એટલે મેડિટેશનનો ફંડ આટલો છે, પણ આપણે એને મોટું મેડિટેશન નામ આપે છે એટલે બધા ગભરાઈ જાય. આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે સમસ્યા તો છે જ, તણાવ તો છે જ, પરંતુ હવે જરૂર છે તેમાંથી ઓવરકમ થવાની, અને સાથે જ ધીરજ રાખવાની અને પરસ્પર સંબંધોમાં વિશ્વાસ રાખવાની. મારી વિશેષ રજૂઆત બાદ અત્યારે બસ આટલું જ.